સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, મલિક રિયાઝ ફરીથી આપણી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના અંદર આવતું લેખન સ્વરૂપોના અંદર આવતું અરજી લેખન આપણે આજે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, અરજી લેખન માટે વિદ્યાર્થી મિત્રો આપણને બોર્ડ દ્વારા 5 ગુણ આપવામાં આવે છે. વ્યવસ્થિત અરજી આપણે લખી હોય તો એને 5 ગુણમાં એને આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો અરજી લેખન કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો પડે છે તેના વિશે આજે આપણે જોવાના છે. સૌ પ્રથમ તો અરજી લેખન કેમ કરવામાં આવે છે, શાના માટે અરજી લેખન થાય છે તે આપણે જોવાના છે. તો પત્ર લેખનના વિવિધ સ્વરૂપો હોય છે તે પણ તમે જાણો છો, બરાબર. અહીં આપણે તેના બીજા એક સ્વરૂપ એટલે કે અરજી લેખન વિશે આપણે અભ્યાસ કરવાના છે. અરજીપત્ર અને અંગતપત્રના માળખા વચ્ચે સામાન્ય તફાવત હોય છે. અરજીપત્રક એ અલગ હોય છે અને બીજી બાબતો અંગતપત્ર અલગ હોય છે. અરજી એક પ્રકારે વિનંતી છે, એટલે કે જરૂરી તમામ વિગત માહિતી એમાં રજૂ કરવાની હોય છે. મોટાભાગે પત્રો અંગત હોય છે, એટલે એને વ્યક્તિ સાથે સંબંધ હોય છે. જ્યારે અરજી એ જાહેર બિન અંગત હોય છે, એટલે એને વ્યક્તિના હોદ્દા સાથે સંબંધ હોય છે. એટલે કે વ્યક્તિના હોદ્દા સાથે જે બાબતો જોડાયેલી હોય છે. અરજી એટલે કે વ્યક્તિગત રીતે આપણે રજૂઆત કરતી હોય અને તે વિનંતી કરવા માટે અરજીનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે સૌ પ્રથમ અરજી કરતી વખતે સરનામું પહેલું આપ્યું છે, એના અંદર મુદ્દાઓ છે કેટલાક, એ મુદ્દાઓને આપણે થોડુંક ટૂંકમાં જોઈ લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, અરજી કરનારનું સરનામું પત્રની ઉપરના ભાગે જમણી બાજુ, તેમ કે અત્યારે હાલ આ મારી ડાબી બાજુ છે, બરાબર, અને આ મારી જમણી બાજુ છે. જેમ તમે પણ લખશો, લખવાનું શરૂ કરશો તે સમય દરમિયાન તમારી ડાબી બાજુ આ હશે અને તમારી જમણી બાજુ આ હશે. વિદ્યાર્થી મિત્રો, એટલે શું કીધું છે કે અરજી કરનારનું સરનામું પત્રની ઉપરના ભાગે જમણી બાજુએ લખવું. જમણી બાજુ, આ જે આખું સરનામું છે એને ક્યાં લખવાનું છે? વિદ્યાર્થી મિત્રો, જમણી બાજુ તરફ લખવાનું છે. યાદ રાખશો, ક્યારે પણ અરજી લખો છો તે સમય દરમિયાન તમારું પોતાનું સરનામું જમણી બાજુએ લખવાનું રહેશે. અને લખતી વખતે સૌ પ્રથમ લખનારનું નામ, વિસ્તારનું નામ અને અંતે શહેરનું નામ લખવું જોઈએ. હવે શું કરવાનું છે કે સૌ પ્રથમ તો અરજી કરનારનું પ્રથમ નામ લખનાર જે કંઈક હોય તેનું નામ લખવાનું છે, વિસ્તારનું નામ અને અંતે શહેરનું નામ લખવાનું છે. એટલે કે ટૂંકમાં ભૌગોલિક વિસ્તાર અનુસાર ચડતા ક્રમે વિગતોને ગોઠવવા જોઈએ, બરાબર. અહીંયા આપ્યું છે દર્શન વી પટેલ નામ આપ્યું છે, અહીંયા તમારું નામ આવી શકે છે. પ્લોટ અને ફ્લેટ નંબર હોય છે, 106 ચંદ્રોદય, વિસ્તાર છે તાપી કોલોની કતારગામ અને શહેર છે સુરત. વિદ્યાર્થી મિત્રો, આ આટલું તમારું સરનામું થઈ ગયું. પણ બોર્ડના પેપરમાં તમારે તમારું નામ દર્શાવવાનું નથી. આટલો જે વિસ્તાર તમે દર્શાવી શકો છો વિદ્યાર્થી મિત્રો, પણ નામને જગ્યાએ તમારે XYZ જ લખવાનું રહેશે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, હવે સરનામું પૂરું ન થાય ત્યાં સુધી વિભાગ મુજબ વચ્ચે અલ્પવિરામ મૂકવું અને અંતે પૂર્ણ વિરામ મૂકવું, ત્યારબાદ તારીખ લખવી. તમે અહીંયા જોઈ શકો છો કે સરનામું પૂરું ન થાય ત્યાં સુધી અલ્પવિરામ છે, અહીંયા અલ્પવિરામ છે, અહીંયા અલ્પવિરામ છે, અહીંયા અલ્પવિરામ છે, અહીંયા. જ્યારે સરનામું પૂરું લખાઈ ગયું છે તો સુરતના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે છે બીજો મુદ્દો, સંબોધન. અરજી જેને સંબોધીને કરવાની હોય તેનો હોદ્દો અને સરનામું ઉપર મુજબના ક્રમે લખવા. જેને અરજી સંબોધીને લખવાનું હોય તો ડાબી બાજુ જેને સંબોધન છે એ સંબોધનનું તે તરફ, એટલે કે સમજો કે આ જમણી બાજુએ તમે તમારું એડ્રેસ લખ્યું છે, તો જે જેને તમે મોકલો છો અરજી ત્યાં પ્રતિ, એટલે કે માનો કે તમે સ્કૂલના અંદર એપ્લાય કરી રહ્યા છો તો પ્રતિ આચાર્યશ્રી, બરાબર, જે હોય તે, બરાબર, પ્રતિ આચાર્યશ્રી હું મારી સ્કૂલનું નામ લખું, એકલવ્ય મોડેલ સ્કૂલ
આ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? આ ડાબી તરફ, આ તરફ તમારે જેને સંબોધન કરીને લખવાનું છે તેનું એડ્રેસ આવશે. હવે સંબોધન થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો વિષય અને સંદર્ભ લખવાનું છે. તો આ તરફ તમે તમારું એડ્રેસ લખ્યું છે, આ તરફ જેને સંબોધીને તમે લખ્યું છે તેનું એડ્રેસ આવી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે વિષય અને સંદર્ભ, આ જે રીતે અહીંયા વિષય અને સંદર્ભ વચ્ચે આવે છે, આના વચ્ચે જે રીતે આવે છે એ રીતે વિષય અને સંદર્ભ તમારે આમાં લખવાનું છે કે અરજી જે વિષયની વાત લંબાણપૂર્વક કરવાની હોય તેને એક લીટીમાં સંક્ષેપ કરવાનો હોય છે. આગળ આપણે નમૂનો જોવાના છે અરજીનો, પણ અહીંયા સમજી લો આ મુદ્દાને કે વિષય અને સંદર્ભ અરજીમાં જે વિષયની વાત લંબાણપૂર્વક કરવાની હોય તેનો એક લીટીમાં સંક્ષેપ કરીને લખો, બરાબર, અને કોઈ સંદર્ભ જોડાયેલો હોય તો તેનો ઉલ્લેખ પણ કરવાનો, બરાબર. આટલું થઈ ગયા પછી ચોથા મુદ્દાના અંત આમાં આવે છે કે વિષય અને વર્ણન. વિષયમાં દર્શાવેલ બાબતને વિસ્તારપૂર્વક, જેમ તમે અહીંયા સંક્ષેપમાં એક લીટીમાં વિષય અને સંદર્ભ લખી દીધો વિદ્યાર્થી મિત્રો, તેમ તમારે હવે વિસ્તારથી આ બાબતને સમજાવવાની છે. આ વિભાગની શરૂઆતમાં શ્રીમાન, શ્રીમતી, શ્રીયુત, સાહેબ સંબોધન કરી પછી જ આપ વાતની શરૂઆત કરી શકો છો. જય ભારત સહ લખી જણાવવાનું કે આવું પણ તમે લખી શકો છો. અંતે પાંચમો મુદ્દો છે કે અંતે અરજી કરનારની શી અપેક્ષા છે તેનો ઉલ્લેખ કરી વિનય વાક્ય દ્વારા સમાપન કરવું. અંતે જમણી બાજુ અરજી કરનારની સહી કરવી અને સહી અવાચ્ય હોય તો કૌંસમાં પૂરું નામ લખવાનું. જેમ કે મારી સિગ્નેચર આ રીતની છે, જેમ કે અવાચ્ય છે, આમાં શું નામ છે એ ખબર ન પડે તો નીચે શું કરવાનું છે કે અહીંયા લખ્યું છે કે અંતે જમણી બાજુ અરજી કરનારની જે સહી છે તે સહી અવાચ્ય હોય તો તેને કૌંસમાં અહીંયા નામ મારું લખી દેવાનું, મલિક રિયાઝ, બરાબર, સહીના નીચે બિલકુલ. વિદ્યાર્થી મિત્રો સમજણ પડે છે આપને? તો આ રીતે તમારે અહીંયા તૈયારી કરવાની છે, બરાબર. અરજીની નકલ સાથે વધારાના આધારો જોડાયા હોય તો તે દર્શાવવું, તેને આપણે બિડાણ પણ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જેને આપણે બિડાણ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. અને આ અરજીની નકલો કોને મોકલવી રહ્યા છો તેની વિગત પણ અહીંયા નોંધાવી છે, બરાબર. અહીંયા એક આપણાને આપ્યું છે ઉદાહરણ તરીકે, તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે ગુજરાતી વિષયના શિક્ષક તરીકે જોડાવા માટે હાઈસ્કૂલના આચાર્ય પર અરજી તૈયાર કરો. જેમ મેં કીધું તેમ આ છે જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો, બરાબર. જે વ્યક્તિ અરજી કરી રહ્યો છે તેનું નામ, જ્યારે પરીક્ષાના અંદર તમે જ્યારે અરજી કરો ત્યાં તમારે નામ દર્શાવવાનું નથી. દસ આ જે એનું એડ્રેસ છે વિદ્યાર્થી મિત્રો, એ એડ્રેસ જમણી બાજુ આવી ગયું છે. હવે તમે જોઈ શકો છો કે ડાબી બાજુએ, આ બાજુએ આ જેને તમે મોકલી રહ્યા છો તે આવી ગયું, અને મધ્ય ભાગના અંદર વિષય કે ગુજરાતી વિષયના શિક્ષક તરીકે ઉમેદવારી નોંધાવવા બાદ, અને સંદર્ભ શું હોઈ શકે તો ગુજરાત સમાચારના દૈનિક પત્ર, જે તારીખનું દૈનિક પત્ર છે તેના અંદર જે જાહેરાત મળી છે એ સંદર્ભે હું આજે તમા ત્યાં અરજી કરું છું. અહીંયા સંબોધન લખ્યું છે શ્રીમાન, અહીંયા તમે સાહેબ પણ લખી શકો, બરાબર વિદ્યાર્થી મિત્રો, એ રીતે અહીંયા લખવાનું છે. તો અહીંયા લખ્યું છે વિષય, જેમ કે અહીંયા એક જ લીટીમાં સંક્ષેપમાં વિષય વર્ણવી દીધો છે, હવે એને વિસ્તારથી અહીંયા વર્ણવવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ તો 10/8/2016 ગુજરાત સમાચાર દૈનિક પત્રમાં આપની હાઈસ્કૂલમાં ધોરણ 9-10 વિદ્યાર્થી ગુજરાતી વિષયની જગ્યા બાબતે જાહેરાત કરી હતી, જેના અનુસંધાને આ જગ્યા પર હું કામ કરવા માટે આપને વિનંતી પત્ર મોકલી રહ્યો છું, જેમાં સૌપ્રથમ છે નામ પોતાનું, હિતેશ, જન્મ તારીખ, આ બધી બાબતોનું વર્ણન કરી દીધું છે, જ્ઞાતિ, વતન, સરનામું, સંપર્ક નંબર, ઈમેલ એડ્રેસ અને શૈક્ષણિક લાયકાત માટે આ રીતનો એક કોઠો અહીંયા બનાવવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. આ કોઠો તમે જાતે પણ તમારી રીતે તૈયાર કરી શકો છો. તેમાં પરીક્ષાનું નામ છે, બોર્ડ યુનિવર્સિટી છે, પાસ કર્યાનું વર્ષ છે, મુખ્ય વિષય, મેળવેલ ગુણ અને વર્ગ છે. HSC તમે જાણો છો એટલે કે 12મું, BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સ કે જે હશે તે, MA એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ, અને BEd અહીંયા એણે HSC ઈ બોર્ડમાંથી એણે પોતાની ડિગ્રી મેળવી છે. BAની ડિગ્રી એમણે ભાવનગરથી મેળવી છે, MAની ડિગ્રી એમણે ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર, આ રીતે એમનું વર્ષ પણ અહીંયા આવ્યું છે. એ જ રીતે એમનો મુખ્ય વિષય પણ અહીંયા વર્ણવી
અને મેળવેલા ગુણ આ રીતે પ્રથમ અને બીજો પ્રયત્નમાં એમણે અનુભવ, તો મહાત્મા જો એમનો અનુભવ હશે તો અનુભવ લખવાનો છે કે મહાત્મા ગાંધી વિદ્યાલય સરદારનગર ભાવનગરમાં 1.5 વર્ષથી ધોરણ 9-10ના વિષયનું અધ્યાપન કરાવી રહ્યો છે. શોખ છે વાંચન અને વાર્તા સર્જનનું. આ તમામ પરીક્ષાઓ અને અનુભવના પ્રમાણપત્રોની ખરી નકલ આ સાથે મોકલી રહ્યો છું. ગુજરાતી ભાષા સાહિત્ય મારા રસનો વિષય હંમેશા રહ્યો છે. વિવિધ સામયિકો મારી વાર્તાઓ પણ પ્રગટ થઈ છે. વિદ્યાર્થીઓના વિષય ગુજરાતી વિષય શીખવવા મને ખૂબ જ આનંદ આવે છે. મારા વિષયની આધુનિક જાણકારી મેળવવાનો રસ અને શોખ હું ધરાવું છું. ગત વર્ષ મારા વિષયનું બોર્ડનું પરિણામ 100% આવ્યું હતું. આપની શાળામાં રસપૂર્વક ઉત્તમ કામગીરી કરવાનો મારો પ્રયત્ન હંમેશા રહેશે. મારા વિષયમાં વિદ્યાર્થીએ સુંદર રીતે અભ્યાસ કરવા હું પૂરતી કાળજી લઈશ. આપ મને રૂબરૂ બોલાવી યોગ્ય કરશો એવી આપને વિનંતી છે. આપના પ્રત્યુત્તરની રાહમાં છું. આભાર. બરાબર. અને અહીંયા લખ્યું છે આપનો વિશ્વાસો. એ કઈ બાજુ છે જુઓ વિદ્યાર્થી મિત્રો, જમણી બાજુએ આપનો વિશ્વાસો. જેમ કે અહીંયા સમજો કે હું છું આપનો વિશ્વાસો, અહીંયા રીતે લખ્યું મેં અરજી કરી પણ નીચે મારું નામ લખવાનું રહેશે જો સહી અવાચ્ય હશે તો. બરાબર. અને બિડાણના અંદર તમને મેં કીધું તે રીતે કે બિડાણમાં આ રીતે જોડી શકો. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ 12નું ગુણપત્ર, આગળ છે BA નું ગુણપત્ર, MA નું, BEd અને અનુભવનું. બરાબર. નકલ રવાના ક્યાં ક્યાં કરી છે કે જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદને પણ નકલ રવાના કરી છે. બરાબર. આ રીતે પણ અરજી કરી શકો છો. બીજા અરજીનો નમૂનો વિદ્યાર્થી મિત્રો, ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે એના અનુસંધાને છે. જે આપના જે પાઠ્યપુસ્તક છે વિદ્યાર્થી મિત્રો, એના અંદર એનો મહાવરો તમારે કેળવવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. અને આ બાબતો વિશે તમારે ચર્ચા તમારી વચ્ચે જ કરવાની રહેશે. અને આ સબ્જેક્ટ કેવો લાગ્યો તે માટે જણાવશો મને કોમેન્ટ બોક્સમાં. અને વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા કેટલાક નમૂનાઓ આપ્યા છે એને પણ તમે તૈયાર કરશો. બોર્ડના અંદર કેટલીક વખતે સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી પણ પૂછી શકાય છે, તો તેને તમારી તૈયારી કરશો એવી આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, આપનું ઉજ્જવળ ભવિષ્ય હંમેશા સારું બને એવી અભ્યર્થના સાથે વિરમું છું. આભાર. ધન્યવાદ.